विद्यार्थी मित्रों, नीलकंठ स्कूल ऑनलाइन एजुकेशन में आप सौनું હાર્દિક સ્વાગત છે। ધોરણ 5 ગુજરાતી તેમાં પાઠ 13 ભારત રત્ન ડોક્ટર આંબેડકર એ વિશે આપણે અગાઉના વિડિયોમાં થોડી માહિતી મેળવી હતી। તેમાં પેજ નંબર 78 પર આપણે બે પેરેગ્રાફ જોયા હતા। તેમાં શું આવ્યું હતું તો કે બાબા સાહેબ છે તે પોતે સ્ત્રીઓના હક માટે તેને અધિકાર અપાવતા હતા। તેના સમાજમાં ઘણી એવી જ્ઞાતિઓ હતી જેમાં સ્ત્રીઓની સ્થિતિ દયનીય હતી। તેના ઉપર ઘણા અત્યાચારો કરવામાં આવતા। તેમાં બાબા સાહેબે સ્ત્રીઓને વિધવા વિવાહનું સમર્થન અપાવ્યું, પછી બાળ લગ્નનો વિરોધ કર્યો હતો, પછી પિતાની મિલકતમાં તેને વારસા હક મળવાનો અધિકાર મળ્યો અને પુનઃલગ્નનો અધિકાર મળ્યો। આવા અધિકાર મેં અપાવ્યા બાબા સાહેબે, ત્યાં સુધી આપણે અહીંયા જોયું હતું। હવે આપણે આગળનો પાઠ જોઈશું। હવે આપણે આગળ જે અધૂરો પાઠ છે તે આપણે જોઈશું। તો કે ડૉક્ટર બાબા સાહેબ પ્રખર દેશભક્ત પણ હતા, એટલે બાબા સાહેબ આંબેડકર છે તે દેશભક્ત પણ હતા। તેણે દેશ માટે પણ ઘણા એવા કાર્ય કરેલા છે। આઝાદીના જંગમાં પણ એમની મહત્ત્વની ભૂમિકા હતી, એટલે આપણો જે ભારત સ્વતંત્ર દેશ કહેવાય છે તે સ્વતંત્ર કરાવવા માટે એટલે કે આઝાદી અપાવવા માટે પણ મહત્ત્વની ભૂમિકા હતી। કોની મહત્ત્વની ભૂમિકા હતી તો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની। મહાત્મા ગાંધી સાથે પણ એમણે કાર્ય કરેલું છે। આપણા રાષ્ટ્રપિતા જે મહાત્મા ગાંધી છે તેમની સાથે પણ ડૉક્ટર બાબા સાહેબે કાર્ય કરેલું છે। એમની સાથે વખતો વખત મતભેદો પડવા છતાં બાપુ પ્રત્યે ડૉક્ટર બાબા સાહેબને સંપૂર્ણ આદર હતો, એટલે ઘણી વખતો બાબા સાહેબ આંબેડકર અને ગાંધીજી વચ્ચે મતભેદો થતાં ઘણીવાર થોડી બોલાચાલી થતી, છતાં પણ બાપુ પ્રત્યે બાબા સાહેબને સંપૂર્ણ આદર હતો। ક્યારેય કોઈ દી દુશ્મનાવટ તરીકે એને નહોતા જોઈએ, છતાંય ગમે એવો મતભેદ થાય છતાંય આદર આપતા, કોને તો કે ગાંધીજીને। ડૉક્ટર બાબા સાહેબ કેવળ રાજકીય આઝાદી જ નહોતા જંગતા, એટલે બાબા સાહેબ આંબેડકર છે તે કેવળ રાજકીય આઝાદી નહોતા જંગતા, ખરી આઝાદી તો આર્થિક સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતામાં છે એવું તેઓ દ્રઢપણે માનતા। એટલે સાચી આઝાદી તો આર્થિક અને સામાજિક રીતે શૈક્ષણિક આત્મનિર્ભરતામાં છે, એટલે શિક્ષણ મેળવીને આર્થિક રીતે અને સામાજિક રીતે જે સ્વતંત્રતા મળે આઝાદી મળે તે જ સાચી આઝાદી છે। વિચાર પુરુષ જો ડૉક્ટર બાબા સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો હતો, એટલે વિચાર પુરુષ ડૉક્ટર, એટલે આ વિચારો બાબા સાહેબ ઘણા વિચારશીલ હતા। હા, એના ઉપર સૌથી વધારે પ્રભાવ કેનો હતો તો કે બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો, તેની નીચે અંડરલાઇન કરો જોઈએ બાળ મિત્રો, બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલે। બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબે મૂક નાયક ઉપરાંત બહિષ્કૃત ભારત, જનતા, પ્રબુદ્ધ ભારત જેવા સમાચાર પત્રો પણ ચલાવ્યા હતા, એટલે બાબા સાહેબ આંબેડકર છે તે બંધારણના ઘડવૈયા હતા। તેમણે મૂક નાયક સિવાય બહિષ્કૃત ભારત, જનતા અને પ્રબુદ્ધ ભારત જેવા પણ સમાચાર પત્રો ચલાવ્યા હતા, તેની નીચે અંડરલાઇન કરો જોઈએ બાળ મિત્રો, બહિષ્કૃત ભારત, મૂક નાયક, જનતા, પ્રબુદ્ધ ભારત આવા અનેક સમાચાર પત્રો ચલાવ્યા હતા। કોણે ચલાવ્યા હતા બાળ મિત્રો? તો કે બાબા સાહેબ આંબેડકરે। પોતાના વિચારો એમણે કેટલાક અંગ્રેજી પુસ્તકોમાં પણ પ્રગટ કર્યા છે, એટલે બાબા સાહેબ આંબેડકર છે તેમણે પોતાના જે વિચારો હતા તે અંગ્રેજી પુસ્તકમાં પણ પ્રગટ કર્યા છે, એટલે એમણે પુસ્તક લખ્યા હતા તે અંગ્રેજીમાં પણ લખ્યા હતા, જેમાં ધ પ્રોબ્લેમ ઓફ રૂપી અને બુધ એન્ડ હિઝ ધમ મુખ્ય છે। અંગ્રેજીમાં ક્યાં ક્યાં પુસ્તક લખ્યા હતા બાળ મિત્રો? તો કે ધ પ્રોબ્લેમ ઓફ રૂપી અને બુધ એન્ડ હિઝ ધમ જેવા પુસ્તકો લખ્યા હતા। કઈ ભાષામાં લખ્યા હતા? તો કે અંગ્રેજીમાં। આવા મહાન દેશ ભક્ત દલિતો અને વંચિતોના ઉદ્ધારક, ગરીબોના
બેલી અને સ્ત્રીઓના પક્ષધાર ડૉક્ટર બાબા સાહેબનું દેહાવસાન 6 ડિસેમ્બર 1956માં થયું. એટલે આવા મહાન દેશભક્ત હતા જે દલિતો અને વંચિતોના ઉદ્ધારક હતા, એટલે જે દીનદુખિયાઓના ઉદ્ધારક હતા, ગરીબોના બેરી અને સ્ત્રીઓના પક્ષધાર, જે ગરીબો માટે લાગણીશીલ અને સ્ત્રીઓ માટે સ્ત્રીઓના રક્ષક, એટલે કે સ્ત્રીઓને જે માન સન્માન અપાવ્યું હતું, એવા બાબા સાહેબ આંબેડકરનું દેહાવસાન, એટલે મૃત્યુ 6 ડિસેમ્બર 1956માં થયું હતું. તેમનું મૃત્યુ ક્યારે થયું હતું? તો કે 6 ડિસેમ્બર 1956માં. પરંતુ પોતાના મહાન વિચારોથી તેઓ આજે પણ આપણી સાથે છે. એટલે એમણે જે વિચાર હતા, જે મહાન વિચારો હતા, તે આજે પણ આપણી સાથે છે. ભારત માતાના આ સાચા રત્નને ઈસવીસન 1990માં આપણા દેશે મરણોત્તર ભારતના ઇલકાબથી નવાજ્યા. એટલે આપણા ભારત માતા જે છે એના સાચા રત્ન, આ જે સાચા રત્ન છે બાબા સાહેબ આંબેડકર, એમણે દેશ માટે એટલું કાર્ય કર્યું હતું એટલે એને રત્નથી નવાજ્યા છે. તે 1990માં એમને દેશે મરણોત્તર, એટલે આપણા ભારત દેશે મરણોત્તર ભારત રત્નના ઇલકાબથી નવાજ્યા હતા. ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હૃદયપૂર્વક વંદન. એટલે ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા, આપણા બંધારણ જે ઘડ્યું છે તે પણ બાબા સાહેબ આંબેડકરે ઘડ્યું હતું, એવા ભીમરાવને હૃદયપૂર્વક વંદન. અહીંયા આપણો પાઠ 13મો છે તે પૂરો થાય છે બાળમિત્રો. હવે આપણે નીચે જે ભાષા સજ્જતા છે તે જોઈશું. તો તેમાં શું છે, નીચેના શબ્દો વાંચો. એમાં પહેલું જે વાક્ય છે તેમાં કેટલા શબ્દ લખેલા છે? તો કે છોકરી, દાસી, રાણી, કૂતરી, ચકલી, વાંસળી, છત્રી વગેરે, આવા વગેરે શબ્દો તમને આપેલા છે, બરાબર ને? પછી બીજામાં તો કે મોરલો, છોકરો, ઘોડો, વાંદરો, પંખો, ઘડો, ખાટલો, એવા વગેરે જેવા વાક્ય શબ્દો આપેલા છે. એમાં આપણે સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુંસકલિંગ વાક્ય શબ્દોને ઓળખવાના છે. ત્રીજામાં શું છે? તો કે છોકરું, કૂતરું, આંગણું, બારણું, રમકડું વગેરે. હવે જે ઉપરના શબ્દો આપેલા છે તેમાં જે છોકરી, દાસી, રાણી, કૂતરી, ચકલી, વાંસળી, છત્રી, એ જે શબ્દો આપેલા છે એમાં બધામાં પાછળ ઈ પ્રત્યે લાગે છે. શું પ્રત્યે લાગે છે? તો કે ઈ. કઈ રીતે? જો છોકરી, તો છોકરી, રીની પાછળ ઈ પ્રત્યે લાગ્યો. પછી દાસી, તો દાસીમાં પાછળ ઈ પ્રત્યે લાગ્યો. તો જે શબ્દની પાછળ મોટે ભાગે ઈ પ્રત્યે લાગતો હોય તેવા શબ્દને સ્ત્રીલિંગ કહે છે. શું કહે છે બાળમિત્રો? તો કે સ્ત્રીલિંગ. પછી બીજા શબ્દ છે મોરલો, છોકરો, ઘોડો, વાંદરો, પંખો, ઘડો, ખાટલો વગેરે, એ જે શબ્દ આપેલા છે એમાં મોટે ભાગે કયો પ્રત્યે લાગે છે? તો કે ઓ. જો મોરલો, લોની પાછળ ઓ પ્રત્યે લાગ્યો. પછી છોકરો, તો છોકરો, એમાં રોની પાછળ એ ઓ પ્રત્યે લાગ્યો. એટલે મોટાભાગના જે શબ્દ છે તેની પાછળ ઓ પ્રત્યે લાગતો હોય તે શબ્દને પુલિંગ કહે છે. શું કહે છે? તો કે પુલિંગ. પછી ત્રીજું વાક્ય શબ્દ છે તો છોકરું, કૂતરું, આંગણું, બારણું, રમકડું વગેરે, એમાં મોટાભાગમાં કયો પ્રત્યે લાગે છે બાળમિત્રો? તો કે ઉ પ્રત્યે. શું લાગે છે? ઉ. જો છોકરું, રૂ, તો એનો શું પ્રત્યય થયો? તો કે ઉ. તો જે શબ્દની પાછળ મોટા ભાગે ઉ પ્રત્યય આવતો હોય ને તે કેવો, કયા પ્રકારનો શબ્દ છે? તો કે નપુંસકલિંગ. સમજાણું બાળમિત્રો? ચલો, આપણો પાઠ હવે જે 13મો છે તે અહીંયા પૂરો થાય છે. તમારે હોમવર્કમાં સ્વાધ્યાયમાં જે પહેલો પ્રશ્ન આપેલો છે એક એક વાક્યમાં જવાબ લખો. હા, એ પ્રશ્ન છે એ તમારે પાઠમાંથી ગોતીને જાતે લખવાના છે. થેન્ક યુ બાળમિત્રો.